સ્વાગત છે હું છું બરકતુલ્લાહ ખત્રી તમે જુઓ કે પોલીસ અહીં શિવજીપુરા ગામે તપાસમાં આવેલી છે જુઓ તમે દ્રશ્યમાં કે અહીંયા શિવજીપુરા ગામે આરોપી સંદીપ રાજપૂતને લઈને પોલીસ અહીંયા આવેલી છે અને અહીંયા મોદીભાઈ રાઠવાનું જે આ ગળા ફળ્યું છે ત્યાં એક કામ હતું પાણીની પીવાના પાણીની યોજના તે સંદર્ભે તપાસ અર્થે આવ્યા હતા આપણે બહાર જઈને દ્રશ્ય પણ જોઈએ કે આરોપીને હાથમાં હથકડી પહેરાવી અને પોલીસ આવેલી છે અને તપાસનો દોર અહીં ચાલી રહ્યો છે જે રીતે નકલી સિંચાઈ કચેરી નકલી સરકારી કચેરી બનાવી અને જે કામને અંજામ આપવામાં આવ્યો હતો તેની તપાસ અત્યારે બોરી તાલુકાના શિવજીપુરા ગામે થઈ રહી છે આપણે અગાઉ વાલોઠી મામરોડી ખાતે પણ ગયા હતા અત્યારે શિવજીપુરા ખાતે એક જે મિની યોજના છે એ મિની યોજનાના કામે તમે દૂરથી એ પણ દ્રશ્ય જોઈ શકશો કે જે સિંચાઈ જે ટાંકી છે તે ટાંકી બનાવેલી છે સાથે સાથે પોલીસ છે તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવેલી છે અને એ ટીમ અહીંયા તપાસ અર્થે ગામડાઓના અંતરિયાળ દુર્ગમ રસ્તાઓ જ્યાં કોઈ જઈ ન શકે જેને ખબર ના હોય આ ઘર આ ગામ આ મારી જિંદગીમાં પહેલીવાર આવ્યા છું પત્રકારિત્વના 32-33 વર્ષના મારા ઇતિહાસમાં મારા કાર્યકાળ દરમિયાનમાં અને અહીં આ કૌભાંડીઓ જે વડોદરા અને કંઈ કંઈ બહાર રહે છે તે લોકો છોટાઉદેપુર જિલ્લામાં પ્રાયોરિટી કચેરીમાંથી કામો કઢાવીને ત્યાં એ લોકોએ બતાવ્યા છે ગ્રાન્ટો ખટાવી છે જે ટાંકીની વાત છે એ ટાંકી 2 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી 5 લાખ રૂપિયાના ખર્ચે કોન્ક્રીટનું એક કેબિન બનાવેલી છે અને એની ઉપર તંત્રની કેબિન ઉપર સ્લેબ અને ઉપર ટાંકી એમાંથી પાણી આ પ્રકારની યોજના છે અને એમાં બોરવેલ પણ છે અને એમાં 5 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો છે આ યોજનામાં કશું આ જ હમણાં બનાવેલી નથી આ કોઈક બીજા કોન્ટ્રાક્ટરે બનાવેલી છે અને એના જ ફોટા પાડી અને આ પ્રાયોરિટી કચેરીમાંથી બારોબાર બિલ ખટાવી લેવામાં આવેલા છે કૌભાંડ પર કૌભાંડ એમાંય બીજું કૌભાંડ અને આ નકલી સરકારી કચેરી બુડલી એનું એપિસેન્ટર છોટાઉદેપુર પ્રાયોરિટી કચેરીમાંથી આ સમગ્ર ધંધો ઊભો થયો ગ્રાન્ટો સરકારની જે સાયફન થઈને કૌભાંડીઓના ખિસ્સામાં સરી પડી શેરવી લીધી સરકારના પૈસા શેરવી લીધા તેમાં માધ્યમ બન્યું છે પ્રાયોરિટી કચેરી અને તેમ છતાં પણ પ્રાયોરિટી કચેરીની સામે જે સવાલ ઉઠવા જોઈએ એના કર્મચારીઓને કોઈ પૂછપરછ નહીં કોઈ ક્રોસ વેરિફિકેશન નહીં એ કેમ એવું પણ સવાલ ઉઠી રહ્યા છે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર બોડેલી લાઈવની ટીમ અત્યારે શિવજીપુરા ખાતે આવી છે અને શિવજીપુરામાંથી પણ સવાલ ઉઠી રહ્યા છે આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં પણ અમે વાત કરી તો તે જ વાત છે કે આ ટાંકી 2 વર્ષ પહેલાં બનેલી અમને ખબર નથી કે અમે તો યોજના આવી સરકારની યોજના હોય એટલે કોઈને ખબર નથી હોતી કોન્ટ્રાક્ટર આવીને કહેતો હોય કે આવું કામ કરવાનું છે લાભ મળે એટલે સૌ કોઈ શાંતિથી બેસી રહેતા હોય આ કામ કરેલું છે બીજાએ પણ એના ફોટા પાડી અને પ્રાયોરિટી કચેરીમાં એના કામ રૂપે પૈસા બરોબર નકલી એન્જિનિયર અને અબુબકર સૈયદ અને નકલી એન્જિનિયર સંદીપ રાજપૂત અને એમની ટોળકીએ બરોબર આ પૈસા ખટાવી દીધા છે થેન્ક યુ आपका कॉन्टैक्ट कैसे हुआ उनसे वो कौन से हुआ है योजना में बनाए ये कसू खबर તમારું ઘર છે જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.